ચાલો નમસ્કાર મિત્રો આપણે ગયા પીરિયડમાં સર્વનામ વિશે સમજ્યા હતા હવે આપણે એનાથી થોડુંક આગળ સંબંધક રૂપ એના વિશે સમજવાનું છે જેને અંગ્રેજીમાં કહેવાય છે પજેસિવ્સ પજેસિવ્સ એટલે કે સંબંધક રૂપો હવે સંબંધક રૂપો એટલે શું દાખલા તરીકે એક ઉદાહરણ આપું તે શીતલ છે તે તેની સ્કૂટી છે તો અહીંયા શીતલની વાત છે અને એની સાથે એની સ્કૂટીની વાત છે તો તેની સ્કૂટી છે તો તેની જે શબ્દ આવ્યો તે છે સંબંધક રૂપ દાખલા તરીકે હું શિક્ષક છું આ મારો ચોક છે તો અહીંયા જે આપણે સંબંધ દર્શાવ્યો મારો ચોક તો એ વસ્તુ છે સંબંધક રૂપ એ સંબંધક રૂપો આપણે સમજવાના છે તો એના માટે આપણે પહેલા આગળ જોઈ લઈએ કે સર્વનામ કયા કયા અને પછી એની સાથે જોશું કે આપણે કયા સંબંધક રૂપો આવે છે તો અહીંયા આપણે ધ્યાન આપીએ પહેલું સર્વનામ હતું આય એના માટે આપણે થોડુંક રિપીટ કરી લઈએ પ્રથમ પુરુષ તો આય બીજો પુરુષ તો યુ ત્રીજો પુરુષ તો એની સાથે હતું હી સી અને ઇટ હવે આ હતા એક વચનના રૂપ એની સાથે કયું સંબંધક રૂપ આવશે એ આપણે સમજીશું આગળ પછી બહુવચનના રૂપો હતા આય એક વચનનું તો પ્રથમ પુરુષ બહુવચનનું હતું વી વી એટલે અમે આય એટલે હું એ રીતે બીજો પુરુષ યુ તેનો અર્થ થતો તું બહુવચનમાં જોઈએ સર્વનામ તો એમાં પણ યુ આવતું એનો અર્થ થતો તમે ત્રીજો પુરુષ તો હી સી અને ઇટ તો હી આ ત્રણેયનો અર્થ થતો તે અને ત્રીજો પુરુષ બહુવચન તો એમાં સર્વનામ હતું તે તે એટલે તેવો તો એની સાથે આવશે સંબંધક રૂપ કયા એ આપણે સમજી લઈએ હવે આપણે શરૂઆત કરીએ પ્રથમ પુરુષથી તો પ્રથમ પુરુષ સર્વનામ આય એટલે હું તો એની સાથે સંબંધક રૂપ આવશે માય માયનો અર્થ થાય મારું કોઈ પણ વસ્તુ હોય ને આપણે એનો સંબંધ દર્શાવવો હોય એના માટે વપરાય આય સાથે વપરાય માય બરાબર આગળ એના પછી વાક્યો પણ આપણે સમજશું દાખલા તરીકે આઈ એમ એ ટીચર ધીસ ઇઝ માય ચોક બીજું બહુવચનમાં જોઈએ તો વી વી એટલે અમે તો એનું સંબંધક રૂપ છે અવર તો અમે એનું સંબંધક રૂપ અવર તો એનો અર્થ થાય છે અમારું અથવા આપણું પણ કહી શકીએ બીજો પુરુષ છે યુ એટલે તું તો એનું સંબંધક રૂપ થાય છે યોર તું તો તારું પછી વાક્ય પ્રમાણે તારું તારો તારી જે પ્રમાણે વાક્ય હોય એ પ્રમાણે એનો અર્થ બદલતા રહેશું એવી રીતે બહુવચનમાં યુ તો એનું પણ સંબંધક રૂપ આવશે યોર યોર એટલે તારું એમાં પણ તારો તારી તારું અથવા તમે તો તમારું એમ લખો તો એ ચાલે ટૂંકમાં જે પ્રમાણે વાક્ય હોય એ પ્રમાણે અર્થ આપણે કરતા રહીશું પછી છે હી સી અને ઈ તો તે તો હી નું આવશે હિઝ તે તો તેનું સી તો તે તો સી નું આવશે હર તેનો અર્થ એ થશે તેનું પછી ઈટ તો એનું સંબંધક રૂપ આવશે ઇટ્સ તો એનો અર્થ થશે તેનો હવે ધ્યેય ધ્યેય એટલે તેઓ
તો એનું સંબંધક રૂપ આવશે તેર એટલે તેઓ નું તો આ થઈ ગઈ સંબંધક રૂપની વાત આગળ આપણે વાક્ય સમજાવશું એટલે તમને સમજાશે કે સંબંધક રૂપ કઈ કઈ રીતે આવી શકે પહેલું છે આઈ તો હું એનું સંબંધક રૂપ માય તો મારું યુ તો તું તું તો એનું સંબંધક રૂપ યોર એટલે તારું હી તો એનું હિઝ હી એટલે તે તો એનું સંબંધક રૂપ હિઝ એનો અર્થ થાય તેનું સી એટલે તે એનું સંબંધક રૂપ થશે હર તેનું ઈટ એટલે તે નાન્યતર જાતિ માટે વપરાય તો ઈટ્સ તો અહીંયા આવશે તેનું તે તો તેનું એવી રીતે બહુવચનમાં સમજી લઈએ વી તો અમે તો એનું સંબંધક રૂપ અવર એટલે અમારું યુ તો તમે એનું સંબંધક રૂપ યોર એટલે તમારું તે એટલે તેઓ તો એનું સંબંધક રૂપ આવશે તે તો તેઓનું તો આ થઈ ગયા સંબંધક રૂપ હવે આગળ આપણે આનો વાક્યમાં કઈ રીતે પ્રયોગ થાય છે તે આપણે સમજવાનું છે આવડી જાય એટલે તમામ સંબંધક રૂપ આવડી જાય અને એકદમ સરળ છે તો હવે આપણે વાક્ય બનાવીને આગળ જોઈશું કે સંબંધક રૂપનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે હવે જોવો આ પહેલું વાક્ય છે દાખલા તરીકે વાક્ય નંબર 1 આઈ એમ શીતલ ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ આઈ એમ શીતલ ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ હવે આ તમામ વાક્યમાં આપણે સંબંધક રૂપ મૂકી અને ખાલી જગ્યા પૂરી ન કરવાની છે પહેલું છે આઈ એમ શીતલ હું શીતલ છું ધીસ ઇઝ એટલે આ છે ખાલી જગ્યા હાઉસ તો આમાં આપણે કયું સંબંધક રૂપ મૂકશું એના માટે સૌથી પહેલા આપણે સર્વનામ જોવું પડે સર્વનામ કયું છે આઈ તો આઈ સાથે કયું સંબંધક રૂપ આવે તો આપણે સમજી ગયા માય માય એટલે મારું હવે વાક્ય આપણે આખું જોઈએ તો આઈ એમ શીતલ હું શીતલ છું ધીસ ઇઝ માય હાઉસ આ મારું ઘર છે બીજું વાક્ય યુ આર એ ટીચર તું શિક્ષક છે હવે જો યુ માં આપણને એમ થાય કે એક વચન નો યુગ બહુવચન તો એને કેના ઉપરથી ખબર પડે અહીંયા છે તો બહુવચન હોય તો અહીંયા ટીચર્સ હોય અને આર્ટિકલ એ આવે નહીં પણ આર્ટિકલ એ છે અને એક વચન છે એટલે આ બીજો પુરુષ એક વચન નો યુ થઈ યુ આર એ ટીચર તું શિક્ષક છે ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસ ધીસ ઇઝ એટલે આ છે ખાલી જગ્યા ક્લાસ તો આમાં કયું સંબંધક રૂપ આવશે તો આપણે પહેલા જોવાનું સર્વનામ તો સર્વનામ કયું છે યુ તો યુ સાથે કયો આવે છે સંબંધક રૂપ યોર યોર એટલે તારો તો યુ આર એ ટીચર તું શિક્ષક છે ધીસ ઇઝ યોર ક્લાસ આ તારો વર્ગ છે ત્રીજું વાક્ય સર્વનામ કયું આવ્યું હી તો હી સાથે કયું આવે સંબંધક રૂપ હીઝ એટલે તેનું તો હી ઇઝ નીરવ તે નીરવ છે ધેટ ઇઝ હિઝ બાયસિકલ પહેલી તેની તેનું સાયકલ છે ટૂંકમાં પહેલી તેની સાયકલ છે
ચાલો આગળ સી ઇઝ અ ટીચર તે શિક્ષિકા છે ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસ પહેલો ખાલી જગ્યા ક્લાસ ક્લાસ એટલે વર્ગ તો આમાં આપણે સંબંધક કયો મૂકશું તો અહીંયા જો સર્વનામ કયું છે સી તો સી સાથે કયું આવે છે સંબંધક રૂપ વર્ગ પહેલી શિક્ષિકા તે શિક્ષિકા છે આ તેનો વર્ગ છે વર એટલે તેનો It is an elephant. પેલો હાથી છે. That is ખાલી જગ્યા trunk. Trunk એટલે કે સૂંઢ. તો આમાં કયું આપણે સંબંધક રૂપ આવશે? તો આપણે જોવાનું સર્વનામ શું છે? It. તેનું સંબંધક રૂપ કયું આવે? Its. પેલો હાથી છે. એટલે સોરી તે હાથી છે. પેલી તેની સૂંઢ છે. We are children. અમે બાળકો છીએ. These are ખાલી જગ્યા toys. Toys એટલે કે રમકડા. તો અહીંયા જો સર્વનામ કયું છે? We. તો એનું સાથે સંબંધક કયું આવશે? અવર. અમે બાળકો છીએ. આ અમારા રમકડાઓ છે. અવર એટલે અમારા. You are Ami and Amit. તમે અમી અને અમિત છો. This is ખાલી જગ્યા અંકલ. હવે અહીંયા જો આપણે કયું સંબંધક રૂપ મૂકશું તો સર્વનામ કયું આવ્યું? યુ. તો યુ છે તો એની સાથે કયું આવશે? યો. તમે અમી અને અમિત છો. આ તમારા કાકા છે. They are pupils. Pupils એટલે વિદ્યાર્થીઓ. તેઓ વિદ્યાર્થીઓ છે. That is ખાલી જગ્યા school. તો અહીંયા જો સર્વનામ કયું આવ્યું? તે. તો એની સાથે શું આવશે સંબંધક રૂપ? તેનું થશે તે. તેઓ વિદ્યાર્થીઓ છે. પહેલી તેમની school છે. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. એકદમ સરળ છે. પહેલા જોઈ લેવાનું સર્વનામ. સર્વનામના આધારે એનું સંબંધક રૂપ. આઈ એમ શીતલ. હું શીતલ છું. તો આ છે સર્વનામ. એની સાથે આવશે માય. ધીસ ઇઝ માય હાઉસ. આ મારું ઘર છે. યુ આર એ સ્ટુડન્ટ. તું વિદ્યાર્થી છે. ધીસ ઇઝ યોર ક્લાસ. આ તારો વર્ગ છે. યુ છે તો યોર. હી ઇઝ નીરવ. તે નીરવ છે. ધેટ ઇઝ હિઝ બાઇસિકલ. પહેલી તેની સાયકલ છે. તો હી છે તો અહીંયા આવ્યું હિઝ. એવી રીતે સી ઇઝ એ ટીચર. તે શિક્ષિકા છે. તો સી તેની સાથે આવ્યું હર. ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. તો ઇટ તો સંબંધક રૂપ આવ્યું ઇટ્સ.
આર ચિલ્ડ્રન અમે બાળકો છીએ ધીઝ આર અવર ટોય્સ તો વી તો એની સાથે આવે અવર યુ આર અમી એન્ડ અમિત યુ એટલે તમે તો યુ છે તો સંબંધક રૂપ આવશે યોર ધે આર પ્યુપિલ્સ તેઓ વિદ્યાર્થીઓ છે ધેટ ઇઝ ધેર સ્કૂલ પહેલી તેમની સ્કૂલ છે તો તે છે તો એની સાથે કયું આવે ધેર ચાલો શાંતિથી જોઈ જાઓ એકવાર ચાલો પછી આપણે થોડાક વાક્ય સમજાવીએ બીજા ચાલો આપણે બીજા થોડાક વાક્યો લખીએ એનો પણ આપણે થોડોક આગળ અભ્યાસ કરીશું ચાલો જો આગળ વાક્ય છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે
ચાલો મિત્રો આપણે આટલા વાક્ય સમજીએ. પહેલું છે ધેટ ઇઝ નીરજ, આપણે સંબંધક રૂપ મૂકીએ અને ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો ધેટ ઇઝ નીરજ, તો સર્વનામ કયું આવ્યું? નીરજ. નીરજ એટલે કોઈ પણ નામ હોય એટલે ત્રીજો પુરુષ એકવચન આપણે સમજવાનું. તો નીરજ એટલે એના માટે વપરાય છે હી. તો હી તો એનું સંબંધક રૂપ શું આવશે? હી સાથે આવશે હિઝ. ધેટ ઇઝ નીરજ, પેલો નીરજ છે. ધેટ ઇઝ હિઝ સ્કૂલ, પેલી તેની સ્કૂલ છે. એવી રીતે બીજું, મિસિસ દવે ઇઝ એ ડોક્ટર. તો આને સંબંધક રૂપ કયું આપણે મૂકશું? તો એનું જોવાનું સર્વનામ. સર્વનામ ન હોય તો એટલે કે કરતા. તો મિસિસ દવે, તો ત્રીજો પુરુષ એકવચન, મિસિસ દવે એટલે સ્ત્રી પાત્ર થઈ ગયું. તો એના માટે શું આવશે? સી. તો સી માટે શું વપરાય? હર. મિસિસ દવે ઇઝ એ ડોક્ટર, શ્રીમતી દવે ડોક્ટર છે. ધીઝ આર હર પેશન્ટ, આ તેમના દર્દીઓ છે. હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ્સ, હર્ષ અને મિત મિત્રો છે. હવે જો હર્ષ એન્ડ મિત, તો બે તો બહુવચન, તો બહુવચન એટલે ધ્યેય. તો ધ્યેય સાથે શું આવે? ધ્યેય. પેલી તેઓની સાયકલો છે. આઈ એમ જતીન, તો શું આવ્યું સર્વનામ? આઈ. તો આઈ સાથે શું આવશે? માય. એવી રીતે યુ આર ટીચર, તમે શિક્ષકો છો. તો સર્વનામ આવ્યું યુ, તો સંબંધક રૂપ આવશે યોર. પછી આગળ ધેટ ઇઝ એન એલિફન્ટ્સ, હવે જો એલિફન્ટ, તો એલિફન્ટ્સ તો થઈ ગયું આપણું, તો શું આવશે? એક વચન થઈ ગયો. તો એલિફન્ટ એટલે ઈટ, તો ઈટ તો આવશે ઈટ્સ. વી આર ફાર્મર્સ, અમે ખેડૂતો છીએ. તો વી આવ્યું, તો એની સાથે શું આવશે? અવર. ધેટ ઇઝ મિસ્ટર પંડ્યા, મિસ્ટર પંડ્યા એટલે કે શ્રીમાન પંડ્યા. તો એના માટે વપરાય હી, તો એની સાથે સંબંધક રૂપ આવશે હિઝ. દેવ એન્ડ રાજ આર કઝિન્સ, એટલે કે પિતરાય ભાઈઓ છે. તો દેવ એન્ડ રાજ, તો બહુવચન થઈ ગયું, તો બહુવચન થઈ ગયું, તો ધેય એનું સંબંધક રૂપ શું આવશે? ધેર. તો આ પ્રમાણે આપણે સંબંધક રૂપ મૂકવાના છે. સમજી લો એકવાર, એકદમ સરળ મુદ્દો છે, કંઈ આમાં વધારે આવતું નથી.